હવે આગળ વાત કરીએ તો બોટાદની. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 32મા માર્ગ સુરક્ષા અને સલામતી અંતર્ગત રેલી યોજાઈ. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ 32મા માર્ગ સુરક્ષા અને સલામતી અંતર્ગત આજરોજ રેલી યોજાઈ હતી, જેમાં બોટાદ એસપીની સૂચના અનુસાર આજે સાંજના સુમારે પોલીસ સ્ટેશનથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય રાજમાર્ગો ટાવર રોડ, એવડા ગેટ, હીરા બજાર થઈને જ્યોતિગ્રામ સર્કલ સુધી આ રેલી યોજી અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. આ રેલીનું નેતૃત્વ એસઓજી શાખાના એચઆર ગોસ્વામી, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એજે પંડ્યા, બોટાદ ટાઉન પોલીસ પીએસઆઈ એચએન જોશી, પીઆઈ ડીવી વાલાણી તેમજ મહિલા પોલીસ પીઆઈ આરએમ ચૌહાણે નેતૃત્વ કર્યું હતું. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જે માર્ગ અકસ્માત સલામતી માટેનું આયોજન કરાયું, શું હકીકત છે? હકીકત એવી છે કે હાલમાં ગુજરાત રાજ્યમાં 32મા રાષ્ટ્રીય માર્ગ સડક સલામતીનું માસનું ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત આ ઉજવણી જાન્યુઆરી મહિનાની 17મી તારીખથી 17/1/2021થી 18/2/2021 સુધી ચાલવાની છે, જેમાં આપણે ટ્રાફિકના અવેરનેસ બાબતે માણસોને સજાગ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અમે આ ટ્રાફિક રેલીનું આયોજન કરેલું છે.